આ વિડિયો જે તમે નિહાળશો તે તલાટીનું જૂનું પેપર કે જે 2017નું છે તે હશે. તમે તલાટી 2022નો સિલેબસ ન નિહાળ્યો હોય તો ઉપર આઈ બટનમાં ક્લિક કરી અને તમે એ સિલેબસ નિહાળી શકો છો. માર્કિંગમાં ફરક છે, બાકી સિલેબસ તો સેમ ટુ સેમ રહેશે અને આવા પ્રશ્ન અથવા તો આમાંથી પણ બે ચાર પ્રશ્ન આવી શકે, એટલે આ પેપર તમારા માટે ખૂબ ઇમ્પોર્ટેન્ટ કહેવાય. તો સર્વપ્રથમ આપણે પહેલો પ્રશ્ન જોઈએ. વાઇલ ધ પાર્ટી ખાલી જગ્યા ધ લાઇટ્સ વેન્ટ આઉટ, તો અહીં આવશે વોઝ બીંગ સેલિબ્રેટેડ. ત્યારબાદ મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ શું દર્શાવે છે? તો મારા ઘરે તમે જ આવો વાક્યમાં જ એ નિપાત દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તે ગણિતનો છે. 8% કેટલું રકમનું 5 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 1800 થાય? તો ગણિતના દરેક ટોપિક આપણે આપણી ચેનલમાં ભણાવવાના છે. ગુજરાતના સામાન્ય દીકરા દીકરીઓ ફ્રી ઓફ શિક્ષણ મેળવી શકે તે માટેનો આપણો આ ઉદ્દેશ્ય બરકરાર રહેશે. અને તમે પણ વધુમાં વધુ બાળકો સુધી આ આપણી ચેનલને શેર કરશો જેથી અમને પણ પ્રેરણા મળે કે આગળ ને આગળ આપણે વિડીયો બનાવતા રહીએ, શોર્ટકટ ટ્રિક આપતા રહીએ. તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા. ત્યારબાદ વિશ્વમાં પ્રસિદ્ધ એમેઝોન નદી કયા ખંડમાં આવેલી છે? તો એમેઝોન નદી છે તે દક્ષિણ અમેરિકામાં આવેલી છે. ત્યારબાદ પાંચમા તરફ આગળ વધીએ તો ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ક્યારે આવ્યો? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત ઈસવીસન 1858માં આવ્યો. ત્યારબાદ અંગ્રેજીનો પ્રશ્ન છે તો એમાં આવશે જવાબ ધ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં થયેલ ડિમોનિટાઇઝેશન પાછળનો મુખ્ય હેતુ શું છે? તો જે તે સમયે 2017માં આ કરંટ હશે ડિમોનિટાઇઝેશન, તે તમે જોઈ શકો છો કે અહીં ત્રણે ત્રણ જે જવાબ આપેલા છે તે દર્શાવે છે ડિમોનિટાઇઝેશન પાછળના કારણ. ત્યારબાદ આઠમો પ્રશ્ન અંગ્રેજીનો છે. અંગ્રેજીનો પણ સંપૂર્ણ સિલેબસ આપણે આપણી ચેનલમાં મૂકવાના છે, ત્યારે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. અત્યારે તમે આન્સર જોઈ શકો છો. ત્યારબાદ નવમો પ્રશ્ન, સમુદ્રની સપાટીથી લગભગ 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે 1 મિલીબાર જેટલું હવાનું દબાણ ઘટે છે. ત્યારબાદ દસમો પ્રશ્ન જોઈએ. સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ દિલ્હી કોલકાતા અને ચેન્નઈ શહેરને જોડે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, હાવેવર હાર્ડ હી વર્કેડ હી વોઝ અ ફેલિયર ઇન એવરીથિંગ. ત્યારબાદ 12મા પ્રશ્નની વાત કરીએ તો લેટ ધ પ્રાઉડ બી થોટ ધ વિઝડમ ઓફ પોલિટેન્સ. ત્યારબાદ 13મો પ્રશ્ન, યુએન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબર એ યુએન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, મીરાબાઈના ગુરુનું નામ જણાવો. તો જીવા ગોસાઈ એ મીરાબાઈના ગુરુ છે. ત્યારબાદ સી ડાઈડ ખાલી જગ્યા કિડની ઇન્ફેક્શન, સી ડાઈડ ઓફ કિડની ઇન્ફેક્શન એવું આવશે. ત્યારબાદ 16મા પ્રશ્ન તરફ જઈએ તો આરટીઈ રીટ કાયદા અનુસાર કેટલા વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા જોગવાઈ છે? તો 14 વર્ષના બાળક સુધી મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થાની જોગવાઈ આરટીઈ મુજબ છે. ત્યારબાદ કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે? તો ખૂબ આઈએમપી પ્રશ્ન જેને કહેવાય, તો કે ધીરો છે તે કાફીઓના રચયિતા તરીકે ખ્યાતનામ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન, હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? તો ઈસવીસન 1986માં છેલ્લી વાર દેખાણો હતો. ત્યારબાદ 19મા પ્રશ્ન તરફ આગળ વધીએ, ગણિતનો પ્રશ્ન જેને કહેવાય. એક ત્રિકોણની 3 બાજુઓનું માપ અનુક્રમે 6, 8 અને 10 એકમ હોય તો તે કાટકોણ ત્રિકોણ છે? ગણિતના આપણે તમામ સોલ્વ કરવાના જ છે પ્રશ્ન. ત્યારબાદ ઇંગ્લિશનો પ્રશ્ન, ઉર્દુ ઇઝ રિટન ફ્રોમ રાઇટ ટુ લેફ્ટ. ત્યારબાદ 21મો પ્રશ્ન, કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા લઘુ કોણ હોય. ત્યારબાદ 22મો પ્રશ્ન, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, જન્ની કાવ્યના કવિનું નામ જણાવો. બોટાદકર છે. ત્યારબાદ 24મા પ્રશ્નમાં જોઈએ તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી નાખનારો કાયદો કયો છે? તો એ હતો રોલર એક્ટ. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલા શબ્દ ભીમનું પૂરું નામ, તો ભારત ઇન્ટરફેસ ફોર મની. ત્યારબાદ 26મો પ્રશ્ન, અ લિટલ લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. ત્યારબાદ 27, 3 અસમરેખ બિંદુઓ દ્વારા
निश्चित थता रेखाखंडना योगगणने त्रिकोण कहे छे। त्यारबाद 28મો प्रश्न जोईए, अर्वाचीन गुजराती भाषानुं प्रथम काव्य कयुं छे? तो बापानी पियर ए अर्वाचीन गुजराती भाषानुं प्रथम काव्य छे। फाइंड आउट द सिमिलर मीनिंग ऑफ स्पीड, तो कीप वॉचिंग। त्यारबाद जारे कोईनी निंदाना रूपमां प्रशंसा के वखाण थाय त्यारे अलंकारने व्याज स्तुति कहे छे। कसुंबीनो रंग काव्यना कवि ઝવેરચંદ મેઘાણી, हिस्ट्री ऑफ द फ्रीडम मूवमेंट इन इंडिया ना लेखक પટ્ટાભી સીતારામૈયા, આ પણ ખૂબ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ત્યારબાદ વર્ષના ગરમા ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને વાર્ષિક ગાળો કહે છે। ત્યારબાદ 34મો પ્રશ્ન, ભદ્રભદ્ર નવલકથાના સર્જક કોણ છે? તો રમણલાલ નીલકંઠ એ ભદ્રભદ્ર નવલકથાના સર્જક છે। ત્યારબાદ ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે? તો સંસ્કૃતમાંથી। શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે? દ્વારકામાં। ગુજરાતી સાહિત્ય અકાદમીનું મુખ્ય પત્ર કયું છે? શબ્દ સૃષ્ટિ। ગુજરાતી ભાષામાં અનુગ્રહ કેવા હોય છે? એકાક્ષરી। ખૂબ આઈએમપી વ્યાકરણની દ્રષ્ટિએ પ્રશ્ન કહેવાય, ગુજરાતી ભાષામાં અનુગ્રહ કેવા હોય છે? એકાક્ષરી। ત્યારબાદ 39મો પ્રશ્ન, ત્રિભુવનદાસ લુહારનું તખુલ્લસ કયું છે ઉપનામ જેને કહી શકાય? તો સુંદરમ એ ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ છે। ત્યારબાદ ટિકિટ શબ્દની સાચી જોડણી જે તમે અહીં જોઈ શકો છો, કયા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ? તત્સમ। ત્યારબાદ હાલના રિઝર્વ બેંકના ગવર્નર જે તે સમયે 2017માં ઉર્જિત પટેલ હશે એટલે એનું નામ છે। આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? તો કે ભાલણને। આ ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન, આખ્યાનના પિતા તો કે ભાલણ। ત્યારબાદ સોનેટ સાહિત્ય સ્વરૂપના જનક કોણ છે? તો બક ઠાકર। ત્યારબાદ પ્રતિ વર્ષ 26મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી કર્યું? તો કે લાહોર અધિવેશનમાં 26મી જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। ત્યારબાદ 46મો પ્રશ્ન, માનવ ગરીબ આંખમાં સમગ્ર વિશ્વમાં ભારતનો નંબર 58મો છે, જે તે વખતે 2017નો પ્રશ્ન છે, અત્યારે હાલમાં ચેન્જ પણ થઈ શક્યો હોય, 2022ની હું વાત કરું છું, ગુજરાત વિધાનસભાના। ત્યારબાદ 47મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જે તે સમયે શંભુજી ઠાકોર હતા કરંટનો પ્રશ્ન કહેવાય। બ્રિટિશ શાસન વખતે કચ્છના છરણી સિક્કા કયા નામે પ્રચલિત હતા? કોરી નામે પ્રચલિત હતા। ત્યારબાદ 49મો પ્રશ્ન, કોના રસમાંથી ટર્પન્ટાઇન બને છે? તો ચીડના રસમાંથી। કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી? આ પ્રશ્ન તો અનેક વાર પૂછાણો કે બીજી ગોળમેજ પરિષદમાં ગાંધીજીએ હાજરી આપી। ત્યારબાદ 51મા પ્રશ્નની વાત કરીએ, તો સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ બીસીસીઆઈના નવા પદાધિકારીની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? તો કરંટનો પ્રશ્ન છે, અત્યારે ચેન્જ પણ થઈ ગયા હોઈ શકે। તો 52મા, જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, આપણને બધાને ખ્યાલ છે, ગરબીઓના ગાયક એટલે દયારામ। કયા સમાજમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય? તો દ્વિગુ સમાજમાં। ત્યારબાદ 55મો અંગ્રેજી છે, ચૂઝ ધ વર્ડ વિચ ઇઝ ધ મોસ્ટ ઓપોઝિટ મિનિંગ ઓફ ધ ક્રસ્ટ, તો બ્લેસ્ડ। ત્યારબાદ 56મો પ્રશ્ન, સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે, આ વાક્યમાં માટે શબ્દનો વ્યાકરણી મોભો દર્શાવો, તો સંયોજક છે। નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો? તો કે ઝૂલણા। એપિકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો કે મધમાખી ઉછેરવાનો, આ ખૂબ આઈએમપી પ્રશ્ન છે। ત્યારબાદ 59મો પ્રશ્ન, રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવાય? તો કે 24 ડિસેમ્બર। ત્યારબાદ ગુજરાતમાં એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર પોરબંદરમાં આવેલું છે। ત્યારબાદ 61મો પ્રશ્ન, ગણિતનો પ્રશ્ન, ચતુષ્કોણના સામ સામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે। ત્યારબાદ જીવ ઉડી જવો રૂઢિપ્રયોગનો અર્થ ગભરાઈ જવું। 63, સુખ દુઃખ સામાસિક શબ્દમાં કયો સમાસ છે? તો સુખ અને દુઃખ દ્વંદ્વ સમાસ। ત્યારબાદ અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, આ કાવ્ય પંક્તિમાં છંદ, આપણે છંદ અલંકાર નિપાત આ બધાનો અભ્યાસ કરવાનો છે, એ પણ બિલકુલ ફ્રીમાં। તો આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી સામાન્ય ઘરના દીકરા દીકરીઓ પણ આપણી આ ચેનલનો લાભ લઈ શકે। શિખરણી છંદમાં અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા આપેલું છે। ત્યારબાદ અંગ્રેજીનો પ્રશ્ન છે, વોઇસ ચેન્જ કરવાનો છે, વિલ શી ટેલ મી એવરીથિંગ, સેલ આઈ વિલ ટોલ્ડ એવરીથિંગ બાય હર। જલારામ જ્યોત સામયિકાના સંપાદકનું નામ સતીશ દણાક। ત્યારબાદ 67મો પ્રશ્ન, કયા ગવર્નરે મધ્ય ભારતમાં
પિંઢારાઓ એટલે કે લૂંટફાટ કરનારના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું તો વોરન હેસ્ટિંગે. ત્યારબાદ ગણિતનો પ્રશ્ન, એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા 70 મીટર છે, ઋષિને આ મેદાનની ફરતે એક ચક્કર પૂરું કરવા માટે કેટલું અંતર કાપવું પડે? તો 440 એ આપણે શીખવાના છે. ત્યારબાદ 69મો પ્રશ્ન, ગોવાલણી વાર્તાના લેખકનું નામ જણાવો. મલ્યાનીલ. ત્યારબાદ કલાપીનું પૂરું નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. ત્યારબાદ અંગ્રેજીનો પ્રશ્ન, સિન્સ યુ સ્વેર ટુ સર્વ હિમ ફેથફુલી હી વિલ ઇમ્પ્લોય યુ. ત્યારબાદ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા? તો આશાપૂર્ણા દેવી. 73મો પ્રશ્ન, અહીં જે એબી ઉપર એરો છે તેને સાદી ભાષામાં શું કહેવાય? તો કે કિરણ એબી. ત્યારબાદ અંડર રૂટ 13 એ ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય સંખ્યા. લીલી સૂકી શબ્દની સાચી જોડણી આ રીતે લખી શકાય, ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશો. કાવ્ય પંક્તિમાં રહેલા છંદ એટલે પૃથ્વી અક્ષર ગણવાના હોય છે તે આપણે સમજીશું. હુ ઇઝ ઓલ્ડર બિટવીન યુ ટુ. ત્યારબાદ 78મો પ્રશ્ન ગણિતનો છે જે તમે નિહાળી શકો છો. 79મો પ્રશ્ન, મળેલા જીવ કૃતિના સર્જકનું નામ પન્નાલાલ પટેલ. 80, દાંડિયો સામયિક કોણે શરૂ કર્યું? તો કે નર્મદે. ત્યારબાદ ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે? 2 વચન. ત્યારબાદ તારીખ 31/12/2016ની સ્થિતિએ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હતા? પેમા ખાંડુ. આ કરંટનો પ્રશ્ન છે, અત્યારે ચેન્જ પણ થઈ ગયેલો હોઈ શકે. ત્યારબાદ 83મો પ્રશ્ન, થાંભલો રોપવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો મક્કમ નિર્ધાર કરવો. ત્યારબાદ 84, ભારતમાં અંગ્રેજી ધબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું? કોર્ન વોલિસ. ત્યારબાદ 6 અક્ષરનું નામ કાવ્ય સંગ્રહના રચયિતાનું નામ જણાવો, રમેશ પારેખ. ત્યારબાદ ગણિતનો પ્રશ્ન, 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુસ્સા તથા લસાનો તફાવત. તો એ ગણવો પડે, 624 જવાબ આવે, આવડતો હોય તો તમે ગણી શકો છો. આમિર ખાન અભિનીત તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ દંગલ કોના જીવન પર આધારિત છે? મહાવીર સિંહ ફોગટ. તે સમયે ખૂબ ટ્રેન્ડ હશે તો તે પ્રશ્ન પૂછી લીધો. ત્યારબાદ 88મો પ્રશ્ન, a+b² નું વિસ્તરણ એ ખૂબ સહેલું છે, a² + 2ab + b² સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1, ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ, સક્સેસનો સ્પેલિંગ છે. કયો ધારો ભારતમાં બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે? તો પીટનો ધારો એ બ્રિટિશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે. ત્યારબાદ વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યા જેટલા અંતરે આવેલા હોય. ત્યારબાદ અંગ્રેજીનો પ્રશ્ન છે, વોટ અ પર્સન ઇટ એન્ડ ડ્રિંક ઇઝ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ માન્ય રાજકીય પક્ષનું નામ અને પ્રગતિ સ્થગિત કરવાની સત્તા એ ચૂંટણી આયોગ પાસે છે. ત્યારબાદ ગુજરાતીમાં આધુનિકતાના પુરુષકર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સુરેશ જોશીને. ત્યારબાદ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? 7મા ક્રમે. લોકસભામાં અધ્યક્ષને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય? સાદી બહુમતીથી. ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કયા સંગ્રહ માટે એનાયત કરવામાં આવ્યો? નિશિત. ત્યારબાદ 99મો પ્રશ્ન, ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વગેરે સ્થળો કયા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે? લોખંડ પોલાદ સાથે. તેલંગણા ભારતનું કયું રાજ્ય બન્યું? તો કે 29મું. તો આમાંથી ઘણા પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ હતા, ઘણા કરંટના હતા જેમાં ચેન્જીસ થઈ ગયેલા હોઈ શકે. તમને વિડીયો પસંદ પડ્યો હોય થોડી ભાષાકીય બાબતમાં માફ કરજો, બાકી તમારા દોસ્તો સાથે શેર કરવા વિનંતી. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.